છોટાઉદેપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ વીજ કંપનીની વિજિલન્સના દ્વારા વ્યક્તિગત પર ચોરીનો કેસો કરવામાં આવતા જેની સામે ગ્રામ્ય વિસ્તારના લોકો અને આદિજાતિના ડિરેક્ટર જશુભાઈ રાઠવાની આગેવાનીમાં આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના બોર ઉપર મોટર લાગેલી હોય જે ગેરરીતિના સ્થાનિકને વ્યક્તિગત લોકો ઉપર કેસો કરવામાં આવ્યા હોય તેમજ કુટીરના જ્યોત યોજનાને અંતર્ગત બારસો ઉપરાંત અરજીઓ હાલ પેન્ડિંગમાં હોય તેની અમલવારી વહેલી તકે કરવામાં આવે છે તેમજ વિજીલન્સના દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો દૂર કરાય તેવી માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કેટલીક વિજિલન્સ સ્કોડ આવે છે આ સ્કોડ દ્વારા ગામડાઓની અંદર જે પીવાના પાણી માટે બોર મોટર હોય છે એના ઉપર જે ગેરરીતિ જણાવી આવતા આ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વ્યક્તિગત રીતે ત્યાંના લોકલ નાગરિક ઉપર કેસ કરી ખોટા કેસ કરવામાં આવે છે તો એ બંધ કરવામાં આવે અને એવી જ રીતે છોટાઉદેપુર તાલુકાની અંદર કુટીર જ્યોત યોજના હેઠળ બારસો કરતાં વધારે અરજીઓ પેન્ડિંગ છે તો તેઓને પણ વીજ કનેક્શન મળે મીટર કનેક્શન મળે અને એનો અંધેર અંધારું ઉલેચાય એમ એ માટે વીજ કંપનીને આજે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આ પત્ર આપી રજૂઆત કરી છે આવી જ રીતે સનાડા અને ચીલિયાવાટ ગામે વ્યક્તિગત રીતે કેસ કરવામાં આવ્યા છે એ પરત ખેંચવામાં આવે એવી અમારી સરકાર શ્રી ને વિનંતી છે અને મધ્ય ગુજરાત વીજ કંપની ને વિનંતી છે રિપોર્ટર પટેલ છોટા